અપૂર્ણાંક ઘાત હોય એટલે કે રેશનલ એક્સપોનેન્ટ હોય તેવા થોડાક અઘરા ઉદાહરણ જોઈએ. આપણે જાણીએ છીએ કે જો 9 એક તૃતીયાંશ ઘાત હોય તો આપણને મળે 3, કારણ કે 3 એ 9 મળે છે. અને આને આ રીતે પણ કહી શકાય કે 9 વર્ગમૂળ બરાબર 3. હવે 9 -1/2 ઘાત હોય તો શું થાય? અહીં અપૂર્ણાંક તો છે જ, પણ સાથે માઇનસમાં છે, તેમાં મૂંઝાવાની જરૂર નથી. ઘાત અપૂર્ણાંક છે તે થોડી વાર માટે ભૂલી જઈએ અને એ જોઈએ કે ઋણ ઘાત હોય ત્યારે આપણે શું કરીએ છીએ. આપણે જાણીએ છીએ કે આ સંખ્યાનો વ્યસ્ત કરીએ છીએ, એટલે કે 1/9 ઘાત. માટે હવે ઋણમાંથી ઘાત ધન થઈ જશે. આમ આ માઇનસ દૂર કરીને આપણે અહીં તેનો વ્યસ્ત કર્યો અને 9^1 ઘાત એટલે કે 9^1/2 એ આપણે અહીં જોયું છે અને આપણે જાણીએ છીએ કે તેની કિંમત 3 થાય. માટે અહીં આપણે લખી શકીએ 1/3 1/3. આગળ વધીએ, બીજું એક ઉદાહરણ આપું છું કે જો -27^-1/3 ઘાત હોય એટલે કે -27^-1/3 તો શું થાય? તે માટે વિડીયો અટકાવીને તમે જાતે પ્રયત્ન કરી શકો છો. ફરીથી યાદ કરી લઈએ કે જો ઘાતમાં માઇનસ હોય અને માઇનસને દૂર કરવા હોય તો આ પદનું વ્યસ્ત લેવું પડે. માટે આપણે લખીએ 1/-27^1/3. પણ તમે કહેશો કે હજી અહીંયા તો માઇનસની નિશાની છે, તેનું શું કરીએ? હવે આ જે 1/3 ઘાત છે તે એમ સૂચવે છે કે આપણે એક સંખ્યા શોધવાની છે કે જેનો 1 સાથે 3 ગુણાકાર કરીએ તો આપણને મળે -27. આપણે જાણીએ છીએ કે 3 એટલે 3³ હોય તો આપણને મળે 3×3×3 જેને બરાબર મળે 27. હવે આને આધારે આપણે આગળ વિચારી શકીએ કે જો -3³ હોય તો તેને બરાબર લખાય -3×-3×-3 અને આપણને મળશે -3×-3 એટલે +9 અને +9×-3 તેને બરાબર મળે -27. માટે અહીં જે પ્રશ્નાર્થ ચિહ્ન છે તેની કિંમત આપણને મળી ગઈ, તે છે -3. એટલે કે -3 ગુણાકાર કરતા આપણને મળે -27. માટે -27^1/3 તેની કિંમત થશે -3. તેથી હવે આપણે લખી શકીએ કે 1/-3 અથવા -1/3.